હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જેકે એજ્યુકેશન. હું જયદીપ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર ચીનનું મોદી વિશે આજે આપણે વાત કરવી છે. ખૂબ જ ડિટેલમાં આ વિડીયોની અંદર આપણે ચીનનું મોદી વિશે વાત કરીશું. તો ચીનું મોદીનું પૂરું નામ શું હતું? ચીનુલાલ ચંદુલાલ મોદી. આમનો જન્મ ક્યાં થાય છે સાહેબનો? તો સાહેબનો જન્મ થાય છે વિજાપુર ખાતે. કઈ જગ્યાએ? મહેસાણા. હા, આપણું મેહોણા, બરોબર છે. આમનું વતન જો પૂછી જાય મિત્રો, તો યાદ રાખજો કડી છે, એ પણ ક્યાં આવ્યું? મહેસાણા ખાતે જ આવેલું છે. તો સાહેબનો જન્મ વિજાપુર ખાતે. વતન પૂછાય તો કડી યાદ રાખીશું, બંને મહેસાણા જિલ્લાની અંદર જ આવેલા છે. સાહેબનું ઉપનામ ઘણી બધી વાર પૂછાયેલું છે, ઈરશાદ. સાહેબને આપણે કહીએ છીએ એમનું ઉપનામ છે ઈરશાદ. તો આ બાબત પણ યાદ રાખીશું. બીજો એક મહત્વનો પ્રશ્ન કે ચીનુ મોદી ગુજરાતી જે ગુજરાતના એવા કયા સાહિત્યકાર છે જે ઈસરોમાં નોકરી કરતા હતા? તો યાદ રાખજો, ઈસરોની અંદર ચીનુ મોદી કામ કરતા હતા. કઈ રીતના, કઈ પોઝિશન ઉપર હતા? તો એઝ અ સ્ક્રિપ્ટ રાઇટર હતા. આ બાબત ખાસ યાદ રાખીશું આપણે. કયા ગુજરાતી સાહિત્યકાર ઈસરોની અંદર સ્ક્રિપ્ટ રાઇટરની નોકરી કરતા હતા? તો યાદ રાખજો, ચીનુ મોદી આપણો જવાબ આવશે. એમના પછી આમની એક પ્રખ્યાત પંક્તિ છે, યાદ રાખીશું. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી, આપણે તો ઈશ્વરના નામે વાળી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું, તો પણ મારે ઘરે પધારો ઓ ગંજીફાની રાણી. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. આપણે તો ઈશ્વરના નામે વાણી. ઈરશાદ. આ પંક્તિ કોની છે મિત્રો? યાદ રાખજો, ચીનુ મોદીની છે, પૂછાઈ ગયેલી છે. હવે આ સાહેબનું એક ખંડકાવ્ય પણ પ્રખ્યાત છે, બાહુક નામનું. ચીનુ મોદીનું ખંડકાવ્ય કયું છે? બાહુક. અને આ બાહુકની હજી અંદર ડિટેલમાં જઈએ તો નળાખ્યાન પર આધારિત છે. ચીનુ મોદીનું કયું ખંડકાવ્ય છે જે નળાખ્યાન પર આધારિત છે? તો યાદ રાખીશું, બાહુક છે. ક્લિયર. હવે આમની નવલકથામાંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલા છે આપણને, તો આમની નવલકથા આપણે યાદ રાખવાની છે. યાદ રાખજો, પહેલા નંબર એક છે ભાવચક્ર. મને જવાબ આપો, કાળચક્ર કોની નવલકથા છે? કમેન્ટમાં આનો જવાબ આપો, કાળચક્ર કોની નવલકથા છે? ચીનુ મોદીની ભાવચક્ર, હેંગઓવર, પહેલા વરસાદનો છાંટો. ક્લિયર. શૈલા મજુમદાર અને લીલા નાગ, આ પાંચ આપણે યાદ રાખીશું. ભાવચક્ર, હેંગઓવર, પહેલા વરસાદનો છાંટો, શૈલા મજુમદાર અને લીલા નાગ, આ કોની નવલકથા છે? તો મિત્રો યાદ રાખીશું, આ નવલકથાઓ ચીનુ મોદીની છે. એના પછી આપણે આગળ વાત કરીએ, એમના વાર્તા સંગ્રહ વિશે વાત કરીએ, તો ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી. ક્લિયર. વાર્તા સંગ્રહ એમનો કયો છે? ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી, એક જ નામ છે. આ બાબત યાદ રાખજો, આ છે એમનો વાર્તા સંગ્રહ છે. આમના ગઝલ સંગ્રહની વાત કરું મિત્રો, ગઝલ સંગ્રહ, ક્ષણોના મહેલમાં, દર્પણની ગેલેરીમાં, ઈરશાદગઢ. ક્લિયર. આ ત્રણ છે એમના વાર્તા સંગ્રહ છે, સોરી ગઝલ સંગ્રહ છે, યાદ રાખીશું. ક્ષણોના મહેલમાં, દર્પણની ગેલેરીમાં અને ઈરશાદગઢ. ક્લિયર. આ ત્રણે ત્રણ બાબત આપણને યાદ રહેવી જોઈએ. એમના કાવ્ય સંગ્રહ, ખાસ મોસ્ટ અહીંયા બી પૂછાઈ ગયેલું, વાતાયન કોનો કાવ્ય સંગ્રહ છે? તો વાતાયન છે એ ચીનુ મોદીનો કાવ્ય સંગ્રહ છે. દેશવટો છે અને સ્થાપિત વનમાં, આ ત્રણ કાવ્ય સંગ્રહ પણ આપણે યાદ રાખીશું. વાતાયન, દેશવટો અને સ્થાપિત વનમાં. ક્લિયર. એકાકીની વાત કરીએ તો ડાયલના પક્ષી છે, ડાયલના પક્ષી, અશ્વમેઘ, ઝાલકા, આ કોના એકાંકી છે? તો આ બાબત યાદ રાખજો. એક વખત આ ડાયલના પક્ષી છે નાટક તરીકે પણ પૂછાઈ ગયેલું છે, તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું અહીંયા. ક્લિયર. એકાંકી, ડાયલના પક્ષી, અશ્વમેઘ છે, ઝાલકા છે, પછી હુકમ માલિક. હા, હુકમ માલિક આ પણ એમનો એક એકાંકી છે, તો આ બાબત યાદ રાખીશું. અને લાસ્ટમાં એક આમનું ચરિત્ર યાદ રાખો, કૃષ્ણલાલ શ્રીધરાણી. કૃષ્ણલાલ શ્રીધરાણી આમનું ચરિત્ર છે. ક્લિયર. તો આપણે નવલકથાની વાત કરી લીધી, વાર્તા સંગ્રહની વાત કરી, કાવ્ય સંગ્રહની વાત કરી, ગઝલ સંગ્રહની વાત કરી, એકાંકી, ચરિત્ર, ખંડકાવ્ય, બધી જ બાબતોની વાત કરી છે. આમના પ્રશ્નો કેવા બની શકે છે, આમની કાવ્ય પંક્તિ મેં તમને જણાવી. ક્લિયર થાય છે? ચીનુલાલ ચંદુલાલ મોદી, આ રીતના આમાંથી પ્રશ્ન બની શકે છે. એક ઈસરો વાળો પ્રશ્ન ખાસ યાદ રાખજો, ખંડકાવ્ય બાહુક છે એ પણ ખાસ યાદ રાખજો. તો આ રીતના જ આપણે સાહિત્ય છે જોવાનું છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો.